નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી કલસોર ધોરણ 3 નો પાઠ પહેલો, વાંદરાને વાંચતા ન આવડે, આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે. મિત્રો, શરૂ કરીએ વાંદરાને વાંચતા ન આવડે પાઠ 1. ચાલો જોઈએ પ્રશ્નોના જવાબ. પ્રશ્ન પહેલો છે, તેની અંદર આપણને કહ્યું છે કે હું વાંચીને લખું. પાઠ્યપુસ્તકના પાના નંબર 2 પરની વાર્તા વાંદરાભાઈનું ઘર ની શરૂઆતથી ખટપટે એક ઘર પાસે અચરજ જોયું વાક્ય સુધી વાંચો, પછી પ્રશ્નોના જવાબ લખો. જુઓ, પહેલો પ્રશ્ન છે ખટપટ એટલે કોણ? તો જવાબ આવશે ખટપટ એટલે વાંદરો. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. તો ખોટા 2 વાક્યો છે જેમાં નિશાની આપણે કરેલી છે, ખટપટ આખો દિવસ ઊંઘ્યા કરે, અને બીજું વાક્ય છે ખટપટને છાપરા ઉપર બેસવું ગમે. ત્યાર પછી જોઈએ આગળ. તો ત્રીજો પ્રશ્ન, નમૂના મુજબ ખાલી જગ્યા પૂરો. ઠંડી તો શિયાળો, તો વરસાદ તો થશે ચોમાસું, અને ગરમી તો થશે ઉનાળો. ત્યાર પછી ચોથો પ્રશ્ન, વૃક્ષ માટે વાર્તામાં કયો શબ્દ વપરાયો છે? તો વૃક્ષ માટે વાર્તામાં ઝાડ શબ્દ વપરાયો છે. ચાલો આગળ જોઈએ. પાંચમો પ્રશ્ન, તમને ઠંડી લાગે ત્યારે શું કરો છો? તો અમને જ્યારે ઠંડી લાગે ત્યારે સ્વેટર, મફલર, ટોપી વગેરે ગરમ કપડાં પહેરીએ અને તાપણું કરીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, તે જોઈએ કે હું ગીત ગાતા ગાતા લખું. પાઠ્યપુસ્તકના પાના નંબર 13 પરનું ગીત ગાવો અને પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, બધી જ વાર્તા દાદીની જેમ આબેહૂબ કોણ બોલે છે? તો તે બોલે છે ટીકુબહેન. બીજો પ્રશ્ન છે, નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે લખો. પહેલું, ટીકુબહેનને તોફાન કરવા ખૂબ ગમે, તો તે ખોટું છે. બીજું, ટીકુબહેન સાથે મમ્મી પપ્પા પણ વાંચે છે, તો તે સાચું છે. ત્રીજું, ટીકુબહેનના ઘરે 3-4 ચોપડીઓ છે, તો આ વાક્ય ખોટું છે. ચોથું, ટીકુબહેનની આંખો ખરાબ હોવાથી અજવાળામાં ગુમ થઈ ગયા, તો આ વાક્ય સાચું છે. ચાલો ત્રીજો જોઈએ, નાનાથી મોટા એ ક્રમમાં ગોઠવીને લખો. જુઓ, અહીં છે દાદી, ટીકુ અને મમ્મી પપ્પા. તો જવાબમાં આપણે જોઈએ તો નાનાથી મોટા, તો સૌથી નાની ટીકુ, ત્યાર પછી એના મમ્મી પપ્પા, અને ત્યાર પછી આવશે દાદી. ચોથો પ્રશ્ન, લખો, જેને રંગ હોય તે રંગીન, તો જેને શોખ હોય તે થશે શોખીન. પાંચમો પ્રશ્ન, અંધારાનો વિરુદ્ધાર્થી શબ્દ ગીતમાંથી શોધીને લખો. તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અજવાળું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 3, મારો શોખ વિશે 5 વાક્યો લખો. ચાલો આપણે લખીએ. પહેલું વાક્ય, મને પુસ્તક વાંચવાનો ખૂબ શોખ છે. બીજું, મને પાઠ્યપુસ્તક સિવાયના પુસ્તકો પણ વાંચવા ગમે. ત્રીજું, હું મહાપુરુષો અને વાર્તાના પુસ્તકો વાંચું છું. ત્યાર પછી ચોથું જોઈએ, તો મારા પિતાજી મને સારા પુસ્તકો લાવી આપે છે. પાંચમું, હું મારી શાળાની લાઇબ્રેરીના પુસ્તકો વાંચું છું. ત્યાર પછી પ્રશ્ન 4, હું ચિત્ર જોઈને લખું, જેમાં પાઠ્યપુસ્તકના પાના નંબર 3 પરનું ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. પહેલું, છાપરા પર કોણ બેઠું છે? તો વાંદરો બેઠો છે. બીજું, આ ચિત્ર કઈ ઋતુનું છે? તો આ ચિત્ર શિયાળાની ઋતુનું છે. ત્રીજો પ્રશ્ન, ઠંડીથી બચવા ચિત્રમાં લોકોએ કેવા કપડાં પહેર્યા છે? તો ઠંડીથી બચવા ચિત્રમાં લોકોએ શાલ, મફલર, ટોપી, સ્વેટર પહેર્યા છે. ચોથો પ્રશ્ન, લોકો લાકડા સળગાવીને તેની ફરતે શા માટે બેઠા હશે? તો એ લોકો ઠંડી ભગાડવા માટે બેઠા હશે. તો જવાબ આવશે આપણે વિકલ્પ ડી. ચાલો આગળ જઈએ. પાંચમો પ્રશ્ન, ચિત્રમાં ક્યાં ક્યાં રંગો પૂર્યા છે? તો ચિત્રમાં લીલો, ગુલાબી, કથ્થઈ, જાંબુડિયો, વાદળી વગેરે રંગો પૂર્યા છે. છઠ્ઠો પ્રશ્ન,
ચિત્રમાં બતાવ્યા સિવાય બીજી કઈ રીતે ઠંડી ભગાડી શકાય? તો ઘરમાં બારી બા દરવાજા બંધ કરી શકાય, રૂમની અંદર હીટરનો ઉપયોગ કરીને પણ આપણે ઠંડી ભગાડી શકીએ. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 7. ચિત્રના આધારે નીચેના શબ્દો વિચારીને લખો. જુઓ, પહેલામાં થશે છોકરું, બાજુમાં થશે ટોળું, અહીં થશે વાંદરો, ત્યાર પછી મફલર, ઝાડ અને લાકડા. 8મો પ્રશ્ન. ચિત્રમાં માણસોને જોઈને ખટપટ ઠંડી ભગાડવાનું વિચારી રહ્યો છે, તો ઝાડ શું વિચારી રહ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો, ઝાડ વિચારી રહ્યા હશે કે જો આ લોકો મારી નજીક આવીને તાપણું કરે તો મને પણ ઠંડીથી રક્ષણ મળી જાય. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે નીચેની જગ્યામાં તમારું ઘરનું ચિત્ર દોરી તેને ફરતે બાગ દોરવાનો છે. તો તમારે પણ અહીં ચિત્ર દોરી અને તેની બાજુમાં સુંદર મજાનો બગીચો હોય તેવું એક ચિત્ર તમારે બનાવવાનું છે. ચાલો હવે આપણે આ ચિત્ર વિશે લખીએ. તો ચિત્રમાં લખીએ કે આ ચિત્ર મારા ઘરનું છે, મારું ઘર સ્વચ્છ અને સુંદર છે, મારા ઘરની પાછળ ડુંગરો આવેલા છે, મારું ઘર લાકડા, નળિયા અને ઈંટનું બનેલું છે, મારા ઘરની બાજુમાં બગીચો છે, બગીચામાં સુંદર ફૂલો ખીલેલા છે, મારા ઘરને એક દરવાજો અને ચાર બારીઓ છે, બગીચાની આજુબાજુમાં લાકડાની વાડ કરેલી છે, હું બગીચામાં ફરવા જાઉં છું, હું બગીચાના છોડને પાણી પીવડાવું છું. ચાલો આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1ના કલશોર વાંદરાને વાંચતા ન આવડે તેના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો છે તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાય પોથીના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 2ની અંદર. ત્યાં સુધી આવજો.